આજવર સુરતના પ્રાચીન તીર્થ શ્રી ચિંતામણી પાસોના જિનાલય શાહપુર મંડળ શ્રી મહાલક્ષ્મી માતાને ઘાટડી ચડાવવા શુભ અવસર ઉજવવામાં આવ્યો હતો। આ વર્ષે જ્ઞાતિ તરફથી મહાલક્ષ્મી માતાને ઘાટડી ચડાવવાનો અમૂલ્ય લાભ શ્રીમતી પૂર્ણિમાબેન જગદીશભાઈ બંગડીવાલા પરિવારે ખૂબ જ ભક્તિ અને શ્રદ્ધાપૂર્વકથી મહાલક્ષ્મી માતાનું પૂજન કરી શ્રી મહાલક્ષ્મી માતાને ઘાટડી ચડાવી હતી। પરિવારે શ્રી મહાલક્ષ્મી માતાને ખૂબ જ સુંદર શૃંગાર કર્યા હતા। અશુભ પ્રસંગે જ્ઞાતિજનોએ પધારો શ્રદ્ધાપૂર્વક શ્રી મહાલક્ષ્મી માતાના પૂજન દર્શનનો લાભ લીધો હતો। નાતી નાગોર મહારાજ શ્રી પરેશભાઈ ત્રિવેદીએ વિધિ વિધાન કર્યા હતા। આજે જે પ્રસંગ છે તે અમારી જ્ઞાતિ તરફથી દર વર્ષે મહાલક્ષ્મી માતા અમારા કુળદેવી છે સમાજના એમની ઘાટડી ચડાવવામાં આવે છે। તો આ વર્ષે કોરોનાના મહામારીના લીધે અમે લાભ લીધેલ છે, અમારા પરિવારને લાભ લીધેલ છે પૂર્ણિમાબેન જગદીશભાઈ બંગડીવાલા પરિવારે, અને અમે સંપૂર્ણ કોવિડ-19ની ગાઈડલાઈન પ્રમાણે ઘાટડી ચડાવવા માટેનું નક્કી કરેલું છે જેથી કોઈકના જીવને જોખમ ન બને। અને અંતે એટલું જ કહીશ કે ભગવાનની એટલી જ પ્રાર્થના કે ભાઈ આ કોરોનાની મહામારી જલ્દીમાં જલ્દી વિશ્વમાંથી દૂર થાય અને બધા પોતપોતાના રૂટીન લાઈફની અંદર આવતા થાય। અશોકભાઈ શાહ, આજે અમારી જ્ઞાતિ તરફથી મહાલક્ષ્મી માતાને ઘાટડી ચડાવવાનો કાર્યક્રમ છે। દર વર્ષે અમે આસો મહિનાના પહેલા અઠવાડિયામાં મહાલક્ષ્મી માતાને દર વર્ષે ઘાટી લગભગ 50 વર્ષથી ઘાટી ચડાવીએ છીએ અને પહેલાં મહાલક્ષ્મી માતાનું પૂજન કરીએ છીએ અને પૂજન કર્યા પછી મહાલક્ષ્મી માતાને ઘાટી ચડાવવામાં આવે છે। દર વર્ષે આ કાર્યક્રમ અચૂક કરવામાં આવે જ છે। આ પ્રસંગે જ્ઞાતિજનોએ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પૂર્ણ પાલન કર્યું હતું। આ પ્રસંગે શ્રી ચિંતામણી પાશ્વનાથ જિનાલયના ટ્રસ્ટી ગણો વ્યવસ્થા કરી ખૂબ જ સુંદર સહકાર આપ્યો હતો અને શ્રી મહાલક્ષ્મી માતાને પૂજન સહ ઘાટડી ચડાવવાનો પ્રસંગ ભક્તિપૂર્વક પૂર્ણ થયો હતો। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત।